વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સ્વાસ્થ્ય વિભાગમાં ANM તરીકે કાર્ય કરતા કૈલાસ સોલંકીને દિલ્હી ખાતે નેશનલ ફ્લોરન્સ નાઇટિગલ્સ એવોર્ડમાં નેશનલ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે. કૈલાસ સોલંકી દક્ષિણ ગુજરાતમાં એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા બન્યા છે. 2006ની પૂર્વ વખતે 10-15 ફૂટ પાણીમાં એક મહિલા અને તેનો પરિવાર ફસાયા હતા અને તેમને એમ જ હતું કે હવે અમે મૃત્યુ જ પામીશું, અમારા બચાવના કોઈ ચાન્સીસ નથી અને તેનું બાળક પણ બચશે નહીં. હું એ જ સમયે સંસ્થા સાથે જોડાઈ દરેક પૂરગ્રસ્તોની મદદ કરી રહી હતી. મારી સાથે મારી સંસ્થાનું આખું ગ્રુપ હતું અને મહિલા નર્સમાં હું એકલી જ હતી, તેથી મને એ સંસ્થાએ મહિલા સુધી લઈ ગયા હતા. ત્યારે જે ખાલી પીપને બાંધી અમે એક તુરંત સ્ટ્રેચિસ તૈયાર કર્યું હતું, કારણ કે ખાલી પીપ જ પાણી ઉતારવા તરે છે, અને તેની ઉપર મહિલાને સુડાવી હોસ્પિટલ લઈ ગઈ હતી. આખા રસ્તે ચેક કરતા કરતા મહિલાને માનસિક સપોર્ટ આપતા આપતા હોસ્પિટલ પહોંચાડી હતી. મહિલાએ તે જીવવાની આશા છોડી દીધી હતી. આ કેસ મારા માટે પણ ઘણો ચેલેન્જિંગ છે. હું પણ પોતે ડરી ગઈ હતી, કારણ કે મારા માટે માતા અને બાળક બંનેને બચાવવા હતા. આપનું નામ ને આપનો પરિચય આપો. સુરત શહેર એરપોર્ટ પર આપનું કઈ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું? ખૂબ કામગીરી બદલ એવોર્ડ મળવામાં આવે. તે માટે હું આપણા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીને ખૂબ ખૂબ આભારી છું કે મને આ માટે સિલેક્ટ કરવામાં આવે અને મને આ પ્રકારનું સન્માન આપવામાં. શું કામગીરી બદલ આપના નવાજવામાં આવે? 2001માં જ્યારે ભૂકંપની પરિસ્થિતિ ગુજરાતમાં સર્જાઈ હતી, એ ટાઈમે જે પૂનાની ખૂબ જ ફેમસ છે સાધુ કિશન વાસવાની બંને ગ્રુપ છે, એમની સાથે જોડાઈને મેં કચ્છ આદિપુરમાં અમને મદદ કરી નર્સ તરીકે. એ કામગીરીમાં એવું હતું કે જ્યારે એ હોનારે સર્જાઈ ત્યારે ઠંડી પણ પુષ્કળ પડતી હતી, અમારા હાથ અને પગ બધું એકદમ ફાટીને એમાંથી લોહી નીકળતું હતું, પણ એવા સમયે પણ અમે લોકોને કાટમાળની નીચેથી કાઢ્યા, તેઓની સર્જરી કરાવડાવવામાં મદદરૂપ બન્યા અને તેઓને સારી રીતે સ્વસ્થ કરીને સારી જગ્યા સુરક્ષિત જગ્યાએ મૂક્યા. બીજા આવનારા સમયમાં જે નવે નર્સિંગ ભણી રહી છે, નર્સિંગનું ભણી રહી છે, પહેલાંના જમાનામાં નર્સો માટે આ વ્યવસાયને સેકન્ડ કેટેગરીમાં માનવામાં આવતો હતો, જ્યારે આજે સારા સારા ઘરના અને સારા સમાજના પ્રતિષ્ઠિત લોકો પણ પોતાના બાળકોને આ ક્ષેત્રમાં મૂકે છે. મને ગર્વ છે આ ક્ષેત્રમાં. આપનું નામ ને આપનો પરિચય? ઇકબાલ કડીવાલા, ઇન્ચાર્જ પ્રમુખ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ. આજે એરપોર્ટ ઉપર કૈલાસબેન સોલંકી યુનિવર્સિટીના હેલ્થ સેન્ટરના નર્સિંગ ઇન્ચાર્જ છે. તેઓને મહામહિમ રાષ્ટ્રપતિના વરદ હસ્તે 5મી તારીખના રોજ એવોર્ડ આપવામાં આવ્યો છે. સાથે સાથે તેઓની કામગીરીને દક્ષિણ ગુજરાતની જનતા બિરદાવે છે કે 2500થી વધુ ડિલિવરી, યુનિવર્સિટીનો યુથ ફેસ્ટિવલ વખતે રસેલ વાઇપર તરતા પ્રોફેસરનો જીવ બચાવ્યો, 2006ની રેલમાં તેઓએ એક ગરીબ ફૂટપાથ પરનું પરિવાર હતું તેની પત્નીને ડિલિવરીની પીડા ઉપડતા તેને પીપળા ઉપર લઈ જઈ તે અને તેના હસબન્ડ બંનેએ તેની ડિલિવરી નોર્મલ કરાવી ભટાર રોડ ખાતે. આવી અનેક NGO સાથે જોડાયેલા છે, ખૂબ સેવાકીય પ્રયત્નો છે. આ ફ્લોરેન્સ નાઇટિંગલ એવોર્ડ એવું કહેવાય કે બહુ પ્રિસિસ એવોર્ડ કહેવાય છે નર્સિંગ માટે વિશિષ્ટ સેવાઓ બદલ. કૈલાસબેન એવા દક્ષિણ ગુજરાતના પ્રથમ મહિલા છે કે જેઓને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે, જે બદલ હું કૈલાસબેનને અભિનંદન આપું છું. સાથે સાથે કે આ દલિત સમાજમાંથી આવે છે, ગુજરાતમાં મહિલા પ્રથમ છે કે જેને દલિત સમાજમાંથી આવતો હોય અને રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત થયો હોય. આમ કૈલાસબેન શહેર મંત્રી તરીકે પણ છે, પરંતુ પોતાની આરોગ્યની સેવા આગવી એ મેડિકલ કેમ્પ કરવા, બાળકો સાથે કેમ્પ કરવા, કુપોષણના કેમ્પ કરવા, એવા અનેક કેમ્પો અનેક સંસ્થાઓ સાથે તેઓ જોડાયા છે. સુરત શહેરની જનતા નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતની જનતા હર્ષની લાગણી અનુભવે છે. હું પણ એ જે નર્સિંગના કાઉન્સિલના લીડર તરીકે તેઓને અભિનંદન પાડું છું, શુભેચ્છા પાડું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. મુકેશ ગુરવ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.